गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આગળના લેક્ચરની અંદર આપણે જનરલ સાયકોલોજી બીએ સેમેસ્ટર 3 પેપર નંબર 5ની અંદર એટેન્શન એન્ડ પરસેપ્શન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ વિશે માહિતી મેળવી. હવે નવો ટોપિક, એના પછીનો પેપર નંબર 5માં જ મોટિવેશન એટલે પ્રેરણા. એને સમજવા માટે પ્રયાસ કરીએ તો કે મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે અને એ માનવ વર્તનની સમજૂતી આપી હોય તો આપણે એના દ્વારા જો પ્રેરણાની સમજૂતી આપી હોય તો માનવી કંઈક ને કંઈક વર્તન કરતો જ રહે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો જ રહે છે, કોઈ ને કોઈ પ્રકારનું વર્તન કરે છે. માનવી માત્ર નિષ્ક્રિય નથી, કંઈક ને કંઈક પ્રક્રિયાઓ, કંઈક ને કંઈક વર્તન, કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરતો રહે છે. તો આ પ્રવૃત્તિ માણસ શા માટે કરે, માણસ વર્તન શા માટે કરે? ખેડૂત ઉઠીને ખોતરે શા માટે જાય? નોકરી કરનાર વ્યક્તિ સવારે ઉઠીને નોકરી કરવા શા માટે જાય? એટલે આવા કોઈ પણ કારણ હોય તો શા માટે વ્યક્તિ આવું વર્તન કરે છે? તો આ બધા વર્તન પાછળનું એક જ કારણ છે, એક જ જવાબ મળશે એનો, મોટિવેશન, પ્રેરણા. એટલે પ્રેરણા વિના વર્તન શક્ય જ નથી એમ કહો તો પણ ચાલે, કારણ કે દરેક વ્યક્તિની અંદર કોઈ એક પ્રકારની પ્રેરણા ઊભી થાય છે અને એ પ્રેરણા વ્યક્તિને કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે, પ્રવૃત્તિશીલ બનાવે છે, તો એને આપણે પ્રેરણા કહીએ. એ એક આંતરિક એવું તત્વ છે, એ જ વ્યક્તિને કાર્ય કરવા માટે ક્રિયાશીલ કરે છે. તો આપણે એમ માની શકીએ કે પ્રેરણા વિના વર્તન શક્ય નથી. જો વર્તન કરવું હોય તો એમની પાછળ કંઈક ને કંઈક એક જવાબદાર બળ હશે, અને એ જવાબદાર બળ છે એ મોટિવેશન છે. તો એ મોટિવેશનને સમજવા માટે મોટિવમાંથી મોટિવેશન આવ્યું, અને મોટિવનો મતલબ થાય છે પ્રવૃત્તિ કરવા પ્રેરે, એટલે તો કાર્ય અને પ્રવૃત્ત કરે છે, કાર્ય કરવા માટે પ્રવૃત્ત કરે છે વ્યક્તિને, એવો અર્થ થાય છે. પણ એમની વ્યાખ્યાઓ સમજવા માટે પ્રયાસ કરીએ. પ્રેરણા એ વિશિષ્ટ આંતરિક તત્વ કે જે પરિસ્થિતિ છે કે જે પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરે છે અને તેને પોષે છે. જેપી ગિલફોર્ડ નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે કે પ્રેરણા એવું વિશિષ્ટ આંતરિક તત્વ છે, એવી પરિસ્થિતિ છે કે જે પ્રવૃત્તિ, જે વ્યક્તિને પ્રવૃત્તિ કરવા પ્રેરે છે, ઉદ્દીપ્ત કરે છે અને પોષે છે. એ આંતરિક તત્વ છે એવું કે જે વ્યક્તિને કાર્ય કરવા માટે ધક્કો મારે છે, કાર્ય કરવા માટે પ્રવૃત્તિશીલ બનાવે છે, કાર્ય કરવા માટે ઉદ્દીપ્ત કરે છે, એને આપણે પ્રેરણા કીધી. બીજી વ્યાખ્યા, પ્રેરણાનું કાર્ય આંતરિક છે. પ્રેરણા વ્યક્તિને પ્રવૃત્તિ માટે પ્રેરે છે અને અમુક ચોક્કસ પ્રવૃત્તિની પસંદગી માટે દોરે છે. આંતરિક છે, તળ બળ છે એવું આંતરિક તત્વ છે કે વ્યક્તિને પ્રવૃત્તિ માટે પ્રેરે છે અને ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે એને દોરવણી આપે છે. કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી એના માટે દોરવણી માર્ગદર્શન આપે છે. પ્રેરણા એટલે વ્યક્તિની આંતરિક જરૂરિયાતોમાંથી સંતોષાય તેવા લક્ષ્યો તરફ અભિમુખ બનેલું વર્તન. ત્રીજી વ્યાખ્યા, વ્યક્તિની આંતરિક જરૂરિયાતો, આંતરિક તત્વ છે, આંતરિક જરૂરિયાતો, આંતરિક બળ માંથી સંતોષાય તેવા લક્ષ્યો તરફ અભિમુખ બનેલું વર્તન. વ્યક્તિની અંદર કેટલાક લક્ષ્યો હોય, કેટલીક જરૂરિયાતો હોય, એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વ્યક્તિ આગળ જાય, અભિમુખ બનેલું વર્તન એટલે પ્રગતિશીલ વર્તન કરાવે, એ પૂર્ણ સંતોષાય એવા લક્ષ્ય તરફ લઈ જાય એને પ્રેરણા કહેવાય. આપણે કેટલાક લક્ષ્યો પ્રાપ્ત કરી રાખ્યા હોય, એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરીએ અને
જે વર્તન આપણે એનાથી સંતોષ મળે એવું વર્તન કરીએ તો એ પ્રેરણા અંદરથી વર્તન કરાવે છે એવું એમ માની શકાય. કારણ કે આંતરિક જરૂરિયાતમાંથી સંતોષાય એવા આપણે સંતોષી શકીએ એવા લક્ષ્યો તરફ અભિમુખ બનેલું વર્તન, એના તરફ પ્રેરિત થયેલું વર્તન, એના તરફ અભિમુખ બનેલું વર્તન. એ પછી એ સીટી મોર્ગન નામના વ્યક્તિએ આપેલી વ્યાખ્યા છે. પછી પ્રેરણા એ નિશ્ચિત કાર્ય કે હેતુની પરિપૂર્ણતા માટેનો વિચાર છે, ગ્રીન નામના વ્યક્તિએ આપેલી વ્યાખ્યા. કે કોઈ પણ નિશ્ચિત કાર્ય આપણું છે, કોઈ નિશ્ચિત હેતુ છે આપણો, એને પરિપૂર્ણતા તરફનો વિચાર એટલે પ્રેરણા. કોઈ લક્ષ્યને પ્રાપ્તિ તરફનો વિચાર આપણો એટલે એ પરિપૂર્ણતા તરફ, પ્રાપ્તિનો સંતોષ થાય એવા લક્ષ્ય તરફ જાય આપણો વિચાર, એને આપણે પ્રેરણા કહીએ. એ પછીની વ્યાખ્યા, પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે જેને અમુક વર્તન કરવા માટે પ્રેરે છે. પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે અમુક વર્તન કરવા માટે પ્રેરે છે. સોરેન્સ અને મામ, સોરેન્સ અને મામ નામના વ્યક્તિએ વ્યાખ્યા આપી કે અમુક વર્તન કરવા માટે, અમુક પ્રકારનું વર્તન કરવા માટે પ્રેરે એને પ્રેરણા કહેવાય. એટલે આના ઉપરથી બધા ઉપરથી એમ કહી શકીએ કે પ્રેરણા એક આંતરિક તત્વ છે જે આપણે કોઈ લક્ષ્ય માટે પ્રેરિત કરતું હોય છે, કોઈ સિદ્ધિ પ્રાપ્ત માટે પ્રેરિત કરતું હોય છે, કોઈ કાર્ય માટે પ્રેરિત કરતું હોય છે. પણ આ હોય છે આંતરિક બળ જે આપણે એને સંતોષવા તરફ લઈ જાય છે, જે એ પૂર્ણતા તરફ લઈ જાય છે. તો એના બધાનું કેટલુંક સ્વરૂપ ઉપરથી આપણે સમજૂતી મેળવીએ. પ્રેરણાનું સ્વરૂપ, પ્રેરણા એ એવું આંતરિક તત્વ છે જે ઉત્પન્ન થતાં વ્યક્તિને તણાવ અનુભવે છે. વ્યક્તિની અંદર એ પ્રેરણા એક એવું બળ છે કે જે વ્યક્તિની અંદર ઊભું થાય તો એનામાં તણાવ ઊભો થાય, એક જાતનો તણાવ અનુભવે વ્યક્તિ, ટેન્શન અનુભવે એને પૂર્ણતા તરફ જવા માટે. બીજી બાહ્ય પ્રવૃત્તિ પરથી પ્રેરણા વિશે અનુમાન કરી શકાય નહીં. આપણી કેટલીક બાહ્ય પ્રવૃત્તિઓ હોય એના ઉપરથી આપણે એમ ન કહી શકીએ કે વ્યક્તિની અંદર આવી પ્રેરણાઓ છે. દાખલા તરીકે વ્યક્તિ ખોરાક ખાતો હોય તો એના ઉપરથી એમ ન કહી શકાય કે એની પ્રેરણા ભૂખની પ્રેરણા જ છે. ઘણી વખત ભૂખની પ્રેરણા ન હોય તો પણ જમતો હોય વ્યક્તિ. તો આમ એના ઉપરથી ચોક્કસ અનુમાન કરી શકાય નહીં કે વ્યક્તિમાં કયા પ્રકારની પ્રેરણાઓ છે. વ્યક્તિ પાણીની શોધમાં હોય તો એમ ન કહી શકાય કે એને તરસની પ્રેરણા છે, તરસની જરૂરિયાત છે, એવું ન કહી શકીએ આપણે. એટલે બાહ્ય પ્રવૃત્તિ પરથી એનું અનુમાન કરી શકાતું નથી પ્રેરણાનું, કારણ કે એ આંતરિક બળ છે. એટલે વ્યક્તિને ક્રિયાશીલ કરવા માટે પ્રેરણા મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે આંતરિક, આપણે આ વ્યાખ્યામાં પણ જોયું કે પ્રેરણા એ આંતરિક તત્વ છે કે જે વ્યક્તિને પ્રવૃત્તિ કરવા માટે, ક્રિયાશીલ બનાવવા માટે, વ્યક્તિને અભિમુખ બનેલું વર્તન, વ્યક્તિને સંતોષાય જેવા લક્ષ્ય તરફ લઈ જતું વર્તન, એટલે એ પ્રેરણા એટલે ક્રિયાશીલ બનાવે છે, વ્યક્તિને વર્તન કરાવે છે, વ્યક્તિને પ્રવૃત્તિ કરાવે છે. એ પછી પ્રાણીની પ્રવૃત્તિ માટે પ્રેરણા, પ્રેરણા અને આંતરિક પરિબળ, એ આંતરિક પરિબળ છે. એટલે કોઈ પણ પ્રાણીને પ્રવૃત્તિ કરવા માટે પ્રેરણા એક બળ છે, એ બળ છે, એ આંતરિક બળ છે, એને એની પ્રેરણા કહીએ આપણે. અને પ્રેરણા માટે ઘણા બધા પર્યાયો વપરાણા છે, જરૂરિયાત, ઈરણ, પ્રલોભન, જિજ્ઞાસા, આકાંક્ષા, જીજીવિષા, મહત્વાકાંક્ષા, આ બધી બાબતોને આપણે પ્રેરણાની અંદર લઈ શકીએ. કે પ્રેરણા એક એવું બળ છે કે વ્યક્તિને આવી બધી જરૂરિયાતો ઊભી કરે છે, ઈરણો વ્યક્તિની અંદર ઊભી કરે છે અને વ્યક્તિને કાર્યશીલ બનાવે છે, વ્યક્તિમાં એવા પ્રલોભનો ઊભા કરે છે અને એ પ્રલોભન વ્યક્તિને કાર્ય કરાવતા હોય છે, કાર્ય તરફ અભિમુખ બનાવતા હોય છે, કાર્ય એને સંતોષાય તેવા વિચારો ઉત્પન્ન કરતા હોય છે. આ બધી પ્રેરણાઓ છે એક જાતની. તો પ્રેરણા ને આપણે એક પ્રેરણા ચક્ર તરીકે સમજવા માટે પ્રયાસ કરીએ તો સીટી મોર્ગન નામના વ્યક્તિએ પ્રેરણા ચક્ર આપ્યું છે. સોરી, અહીંયા જરાક ડિસ્ટર્બન્સ ઉભો થયો છે. અહીંયા પ્રેરણા આવે ત્રણ પાસાઓ, આના પ્રેરણા ચક્રના ત્રણ પાસાઓ. પહેલું પાસું વ્યક્તિને આંતરિક પ્રેરણાત્મક સ્થિતિ
આ એ અહીંયા આવે પ્રેરણાત્મક સ્થિતિ, આંતરિક પ્રેરણાત્મક સ્થિતિ કે જે લક્ષ તરફ લઈ જતી હોય. બીજી બાબત, એ લક્ષ તરફ લઈ જતું હોય એવી બાબત એવું વર્તન કરીએ ત્યારે આપણે સાધનરૂપ વર્તન. એટલે બીજી બાબત કે વ્યક્તિને અમુક વર્તન પ્રત્યે દોરવાયેલું વર્તન કયું, તો કે એને સાધનરૂપ વર્તન કહેવાય, કે જેને કારણે આપણે લક્ષ સુધી પહોંચી શકતા હોય, જેને કારણે આપણે લક્ષ સુધી પહોંચી શકતા હોય એવું વર્તન. અને લક્ષની પ્રાપ્તિ થાય એ વર્તન દ્વારા તો આપણે રાહત મળે, સંતોષ મળે. અને ફરી પાછું ફરીથી બીજી પ્રેરણા ઊભી થાય, ત્યાંથી સ્થિર થઈ જતી નથી, અટકી જતી નથી પ્રેરણા ઉપર, ફરીથી બીજી ઊભી થતી હોય છે. સમજવા માટે પ્રયાસ કર્યો, એક ભૂખની પ્રેરણા આપણી અંદર ઊભી થઈ છે, ભૂખ લાગી છે, અને એ ભૂખ એ આપણી અંદર એક આંતરિક તત્વ છે, જરૂરિયાત છે આપણી. એ જરૂરિયાતને મેળવવા માટે આપણે વર્તન કરશું એ સાધનરૂપ વર્તન છે. અને એ સાધનરૂપ વર્તન દ્વારા આપણે ખોરાક મેળવી લેશું. ખોરાક મેળવ્યા પછી આપણે સંતોષ થાય, રાહત થાય, આનંદ થાય, એ જરૂરિયાત પૂર્ણ થઈ, ફરીથી બીજી જરૂરિયાત ઊભી થશે, ફરી પાછું સાધનરૂપ વર્તન કરશું, લક્ષ્યને પ્રાપ્ત કરશું. એટલે કે તરસની જરૂરિયાત હોય તો તરસનું સાધન મેળવવા માટે સાધનરૂપ વર્તન કરશું, અને એના દ્વારા આપણે સંતોષ મળશે, પાણી પી લેશું, તરસ છીપાઈ જાય, રાહત થાય, સંતોષ થાય, ફરી પાછી બીજી પ્રેરણા ઊભી થાય. આ પ્રેરણા ચક્ર સતત ફરતી રહે, ચક્રીય આકાર છે. સીટી મોર્ગને કીધું પ્રેરણા એ ચક્રીય આકારમાં ફરે છે, એટલે એને પ્રેરણા ચક્ર કહેવામાં આવે છે. એ પછી પ્રેરણાના કેટલાક પ્રકારો બતાવ્યા છે સીટી મોર્ગન નામના, ઘણા બધા વૈજ્ઞાનિકો અલગ અલગ પ્રકારના બતાવ્યા છે, પણ આપણે અહીંયા સમજવા માટે જેમ ભૂખ તરસ ઊંઘ આરામ છે, આ બધી પ્રેરણાઓ જરૂરિયાતો છે આપણી, એવી જ જરૂરિયાતો મનોવૈજ્ઞાનિકની અંદર સામાજિક પ્રેરણાઓ પણ આપણી પાસે છે. એટલે આમ જરૂરિયાતના અલગ અલગ પ્રકારો બતાવવામાં આવ્યા, એને સમજવા માટે પ્રયાસ કરીએ આપણે. કારણ કે ભૂખ તરસ ઊંઘ આરામ આ બધી જરૂરિયાતો તો છે જ આપણી, પણ એ જરૂરિયાતના સંદર્ભમાં એક સામાજિક જરૂરિયાત વધારાની આવે આપણામાં, અને એને આધારે કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા. પહેલી જરૂરિયાત છે આપણી, પ્રેરણાના ચાર પ્રકાર છે, એમની અંદર પહેલે શારીરિક પ્રેરણાઓ. તો શારીરિક પ્રેરણાઓ એ જન્મજાત જરૂરિયાત છે આપણી, મૂળભૂત જરૂરિયાત છે. શરીર ટકાવવા માટે આ જરૂરિયાતને સંતોષવી જરૂરી બને છે. જો આપણે શરીર ટકાવી રાખવું હોય તો આ જરૂરિયાત સંતોષવી જરૂરી બને, અને એટલા માટે એને શારીરિક ઈરણો કે શારીરિક જરૂરિયાતો પણ કહેવામાં આવે છે. મૂળભૂત જરૂરિયાત છે, એને આધારે આપણે જરૂરિયાતો સંતોષીએ છીએ. કેટલીક એમાં બે બાબતો આવે છે એમની અંદર, બાહ્ય વાતાવરણ ઉપર આધાર રાખનારા ઈરણો અને આંતરિક ઈરણો. આ બંને દ્વારા સમજવા માટે પ્રયાસ કરીએ આપણે. પણ એમાં પહેલી જરૂરિયાત છે આપણી શારીરિક જરૂરિયાતની અંદર શરીર સમતુલાવાદ. WB કેનન અને બર્નાર્ડ નામના વ્યક્તિએ સૌપ્રથમ આ શરીર સમતુલાવાદ આપ્યો. WB કેનન અને બર્નાર્ડ નામના વ્યક્તિએ સૌપ્રથમ શરીર સમતુલાવાદ આપ્યો. હવે આપણે એક જ વસ્તુ સમજીએ અત્યારે, પછી બીજી વસ્તુ ઉપર જશું. તો શરીર સમતુલાવાદ એટલે શરીર પોતે જ બાહ્ય વાતાવરણ સાથે સમતુલા સ્થાપે છે. શરીર પોતે બાહ્ય વાતાવરણ સાથે સમતુલા સ્થાપે છે. કેવી રીતે? કે સમતુલા જાળવી રાખે છે જે આંતરિક ક્રિયાઓ દ્વારા, શરીરની પોતાની આંતરિક ક્રિયાઓ દ્વારા બાહ્ય વાતાવરણ સાથે સમતુલા જાળવી રાખે છે. એ સ્વયં સંચાલિત છે, એમાં કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. દાખલા તરીકે આપણા શરીરની ગરમીનું સરેરાશ તાપમાન 98 સેલ્સિયસ તાપમાન હોય, બાહ્ય વાતાવરણમાં તાપમાન વધે તો આપણું તાપમાન વધી જવું જોઈએ, એને બદલે શરીરની અંદર ગરમી ઊભી થાય, પરસેવો થાય અને શરીર ઠંડુ પડી જાય,
એ સમતુલાસ્થાપી કહેવાય એની, કે જે 98 સેલ્સિયસ તાપમાનથી તાપમાન આપણા શરીરનું વધવું જોઈએ નહીં, પણ બહારનું વાતાવરણમાં જો તાપમાન વધી જાય તો આપણા શરીરનું વધી જવું જોઈએ, પરંતુ નથી વધતું તો કે શરીર એની રીતે સમતુલા સ્થાપે છે. એટલા માટે શરીર બહારની જે ગરમી થાય છે, ગરમીને કારણે પરસેવો થાય છે શરીરની અંદર, એ પરસેવાને કારણે આપણા શરીરની અંદર શરીરને ઠંડુ પાડી દે છે અને શરીર સમતુલા સ્થાપી લેતું હોય છે. આવી રીતે સખત પરિશ્રમ કરો, તમે મહેનત કરો તો શરીરની અંદર શક્તિનો વધારે ઉપયોગ થાય, અને વધારે ઉપયોગ થાય એટલે શર્કરાઓ જે આપણી અંદર ઉત્પન્ન થાય છે, લોહીમાં ભળતી હોય, એ ભળતી અટકાવે. યકૃત છે એમાંથી જે ખાંડનો જે જથ્થો છે છૂટો પડી અને લોહીને આપતો હોય છે, ફરી પછી શર્કરાઓ ઘટે તો યકૃત ફરીથી એ ખાંડનો જથ્થો એની પાસે રાખે છે અને ફરીથી એ લોહીમાં આપે છે, ભેળવે છે. એટલે ટૂંકમાં આ સર્ક્યુલેશન શરીરની પોતાની આંતરિક ક્રિયાઓ દ્વારા બાહ્ય વાતાવરણ સાથે સમતુલા સ્થાપતું રહે અને શરીર સમતુલાવાદ કહેવામાં આવે છે. એટલે બાહ્ય વાતાવરણને આધાર ન રાખનારા હિરણો એટલે પોતાની અંદરથી જ પોતે સમતુલા સ્થાપતા હોય એવા પરિબળો જરૂરિયાતો છે. કેટલીક જરૂરિયાતો છે એ બાહ્ય વાતાવરણ ઉપર આધાર રાખનારી હોય, આંતરિક ક્રિયા દ્વારા શરીરનું સમતુલન સ્થાપે છે. ઉષ્ણતામાન હોય આપણું શરીરમાં, ખાંડ મીઠું પ્રોટીન આ બધું જેનું બેલેન્સ જાળવતું હોય એને આપણે શરીર સમતુલાવાદ કહેવામાં આવે છે. એ પછીની ભૂખની પ્રેરણાઓ, તો એ પ્રેરણા પણ ભૂખની જે પ્રેરણા છે એ જન્મજાત પ્રેરણા છે. બાળક જન્મે ત્યાંથી એ ભૂખની પ્રેરણાઓ લઈને જ આવે છે, કે જન્મ્યા પછી થોડાક સમયમાં જ એને પછી ફરીથી ભૂખ લાગે છે. ગર્ભની અંદર પણ બાળક ભૂખની જરૂરિયાત સંતોષતું જ હોય છે, કારણ કે એ નાળ દ્વારા ખોરાક મેળવતું હોય છે બાળક. એટલે ગર્ભની અંદર પણ બાળકને જરૂરિયાત તો હોય જ છે ભૂખની, અને એનાથી એ સંતોષ મેળવતું હોય છે. એટલે જન્મજાત ભૂખ અને આતરસ બંને જન્મજાત જરૂરિયાતો છે, એને સંતોષવી જરૂરી છે. અને દરેક વ્યક્તિએ આ જરૂરિયાત સંતોષવી જરૂરી બને છે. દરેક પ્રાણીએ આ જરૂરિયાત સંતોષવી ફરજિયાત બને છે. જરૂરિયાત શરીરને ટકાવવા માટે ભૂખ અને તરસની જરૂરિયાત સંતોષવી જરૂરી છે. ભૂખના સમયે વ્યક્તિનામાં કેટલાક ફેરફારો થતા હોય, વ્યક્તિના વર્તનમાં કેટલાક ફેરફારો થતા હોય, વ્યક્તિની આંતરિક બાબતોમાં કેટલાક ફેરફારો થતા હોય છે. ભૂખ લાગે વ્યક્તિની અંદર, એટલે વ્યક્તિ ખોરાકની શોધમાં વર્તન કરવા માટે પ્રયાસ કરે છે. એટલે ભૂખને કારણે વ્યક્તિનું વર્તન ક્રિયાશીલ બને છે, વધારે ક્રિયાશીલ બને છે, અને વ્યક્તિ ખોરાકની શોધ આગળ વધે છે, અને વ્યક્તિનો સ્વભાવ છે ને એ વધારે ને વધારે ક્રિયાશીલ બની ગયો, આક્રમક બની ગયો હોય છે વધારે ભૂખ લાગે ત્યારે, અને વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે છે. વ્યક્તિને બહુ ભૂખ લાગે એટલે કામ કરવાની શક્તિ ઘટે. તો આમ ભૂખની જરૂરિયાત એ આપણી શારીરિક પ્રેરણા છે, મૂળભૂત જરૂરિયાત છે. ભૂખના સમયે વ્યક્તિના શરીરની અને આંતરિક ફેરફારો પણ કેટલા થાય છે. કેનન બોર્ડ નામના વ્યક્તિએ આના અભ્યાસો કરેલા છે કે વ્યક્તિના જઠરનું આંકુચન થાય, સંકોચાય વ્યક્તિનું જઠર ત્યારે ભૂખ લાગે છે એમ. પણ એના કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળ્યા નથી, છતાં એમ કહી શકીએ આપણે કે ભૂખ અને જઠર બંનેનું આંકુચન એ બંને વચ્ચે કંઈક સંબંધ છે. આંકુચન થાય એટલે ભૂખ લાગે છે. એટલે ભૂખની જરૂરિયાત છે એવા ઘણા બધા સંશોધનો કર્યા છે. હાઇપોથેલેમસ પણ આપણું અત્યારે મહત્વનું છે, એ પણ વધારે પણ એને ની અંદર જે ભૂખને સંતોષવા માટેનો જે પદાર્થ હોય છે એનાથી ઉદ્ભવનું કેન્દ્ર એ છે હાઇપોથેલેમસ, ભૂખ ઉદ્ભવે એ. એમાંથી કેટલાક સ્ત્રાવ જળતા હોય છે એની અંદરથી વ્યક્તિ ભૂખ પ્રત્યે નિયંત્રણ જાળવી શકે છે અમુક સમય અંતરે, અમુક સમય સુધી. બાકી ભૂખની પ્રેરણા સંતોષવી જરૂરી છે. એવી જ રીતે તરસની પ્રેરણા, તરસ એ પણ અતિ મહત્વની શારીરિક પ્રેરણા છે, એ પણ મૂળભૂત છે, એને પણ સંતોષવી ફરજિયાત બને છે. એટલે પ્રાણીને તરસ લાગે એટલે
મોઢું સુકાય, ગળું સુકાય અને વ્યક્તિ પાણી પીએ એટલે તરસ છીપાઈ જાય, સંતોષ થાય. પણ એવું નથી હોતું કે ખાલી ગળું છીપાય, તો ગળું ભીનું કરી નાખવાથી કે હોઠ ભીના કરી નાખવાથી વ્યક્તિની તરસ છીપાતી નથી, થોડોક સમય પછી ફરીથી પાછી તરસ તો લાગે જ છે. એટલે આંતરિક બાબત છે, વ્યક્તિની મહત્વની જરૂરિયાત છે, જેમ ખોરાકની જરૂરિયાત છે એમ આનું પણ હાઇપોથેલેમસની અંદર આનું કેન્દ્ર આવેલું છે તરસનું પણ, અને તે વધારે પડતું સંવેદનશીલ હોય છે અને વ્યક્તિને તરસની જરૂરિયાત સંતોષવી જરૂરી બનતી હોય છે. એટલે તરસની પ્રેરણા, એ પછી જાતીય પ્રેરણા, ભૂખ અને તરસ, આ જે પ્રેરણાઓ છે જેટલી મહત્વની છે, સંતોષવી અનિવાર્ય બની રહે છે, એવી જ રીતે જાતીય પ્રેરણા પણ વ્યક્તિએ સંતોષવી અનિવાર્ય બને છે, જરૂરિયાત સંતોષવી જ પડે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જાતીય જરૂરિયાત સંતોષા સિવાય જીવન પસાર કરી શકતો નથી, એટલે જાતિ જરૂરિયાત સંતોષવી અનિવાર્ય બને છે. જેમ ભૂખ અને તરસની જરૂરિયાત છે એવી જ છે જાતિ જરૂરિયાત. હવે જાતિ તૃપ્તિ વિના વ્યક્તિ કોઈ પણ જીવન પસાર થતું નથી. જાતીય વૃત્તિની અંદર આવે કામેચ્છા, કામ શક્તિ. હવે દરેક વ્યક્તિએ કામ શક્તિનું અથવા તો જાતીય જરૂરિયાતનું અભિવ્યક્તિ કેવી રીતે કરવી એની કોઈ કેળવણી આપવામાં આવતી નથી. અને વ્યક્તિની અંદર આવી જરૂરિયાતો જ્યારે જ્યારે ઊભી થાય, સિગમંડ ફ્રોઇડે કીધું જ્યારે જાતીય જરૂરિયાત છે એ બધી પ્રેરણાઓ કરતાં પ્રબળ પ્રકારની જરૂરિયાત છે. બધી પ્રેરણાઓ, સિગમંડ ફ્રોઇડ ફાધર ઓફ સાયકોલોજી કહેવાય, એની જાતીય બાબતો પર મોટા ભાગનું સંશોધન એને કરેલું છે. એટલે એનું કહેવાનો મતલબ એ છે કે જાતીય જરૂરિયાત છે એ બધા જ પ્રકારની જરૂરિયાત કરતાં વધારે પ્રબળ છે. કારણ કે આના માટે જે જાતીય જરૂરિયાત કે કામ શક્તિ માટે ની અભિવ્યક્તિ માટે જેટલા નીતિ નિયમો, જેટલા આદર્શો, જેટલા સિદ્ધાંતો બનાવ્યા છે ને સમાજે કે કેવી રીતે એની અભિવ્યક્તિ કરવી, કેવી રીતે એને પૂર્ણ કરવી, એના માટેના નિયમો બનાવ્યા છે. અને એના ઉપરથી આપણે ખ્યાલ આવવો જોઈએ કે જાતીય જરૂરિયાત વધારે પ્રકારથી પ્રબળ, બીજી જરૂરિયાતો કરતાં વધારે પ્રબળ છે, મહત્વની પણ છે. કારણ કે આ જરૂરિયાતના અસંતોષથી કેટલીક બધી બાબતો આપણી અંદર ઊભી થતી હોય છે, કેટલાક પ્રકારની વિકૃતિઓ ઊભી થતી હોય છે, કેટલીક પ્રકારના આપણા દૂષિત લક્ષણો આવતા હોય છે. આ બધા કારણો જાતીય વૃત્તિ કે જાતીય જરૂરિયાતના અસંતોષને કારણે અથવા તો જાતીય વૃત્તિના દમનને કારણે આવતા હોય છે એવું કહી શકાય. એટલે આ જરૂરિયાત વધારે પડતી પ્રબળ છે. માણસ જાતની અંદર આ જરૂરિયાત સંતોષવી જરૂરી બનતી હોય છે. એટલે જાતીય પ્રેરણાઓનું નિયંત્રણ બે ઘટકો દ્વારા થાય, જાતીય ગ્રંથિઓ દ્વારા અને બીજું શિક્ષણ પ્રાપ્તની ટેવો દ્વારા. આપણી અંદર દાખલા તરીકે પુરુષ છે તો પુરુષના વૃષભની અંદર એન્ટ્રોજિન્સ અને ટેસ્ટોસ્ટેરોન ટોન નામના એક બે સ્ત્રાવ થાય છે. ટેસ્ટોસ્ટેરોન નામનો બે સ્ત્રાવ થાય છે, એ વ્યક્તિના એનું નિયંત્રણ કરે છે. અને જ્યારે સ્ત્રીના અંડાશયની અંદર પણ આવો જ એક એન્ટ્રોજિન્સ નામનો સ્ત્રાવ ઊભો થતો હોય છે, એના દ્વારા એ જાતીય ઉત્તેજનાઓ ઊભી થતી હોય છે અને વ્યક્તિ કામ શક્તિઓ અથવા તો જાતીય પરિપક્વતા વ્યક્તિ પ્રાપ્ત કરે છે. કારણ કે અમુક ઉંમરે વ્યક્તિની અંદર જાતીય પરિપક્વતાઓ આવે, જન્મજાત જરૂરિયાત છે, પણ અમુક ઉંમરો પછી વ્યક્તિની અંદર આ લક્ષણો જોવા મળતા હોય છે. દાખલા તરીકે સ્ત્રી યા પુરુષ પરિપક્વતાએ પહોંચે ત્યારે આ જાતીય જરૂરિયાત એમની અંદર ઊભી થતી હોય છે, જોવા મળતી હોય છે. એટલે જાતીય જરૂરિયાત એ પણ અન્ય જરૂરિયાત જેટલી મૂળભૂત જરૂરિયાત, શારીરિક જરૂરિયાત છે. એ પછી આરામ અને નિંદ્રા. હવે આરામ અને નિંદ્રા એ માનસિક અને શારીરિક સમતુલા પ્રાપ્ત કરવા માટે મહત્વની જરૂરિયાત છે. વ્યક્તિ માનસિક રીતે થાકેલો હોય, શારીરિક રીતે થાકેલો હોય તો ત્યારે વ્યક્તિએ આરામ અને નિંદ્રાની જરૂરિયાત પડે છે. ભૂખની જરૂરિયાત કરતાં પણ વધારે આ પ્રબળ જરૂરિયાત છે, મહત્વની જરૂરિયાત છે અને સંતોષવી અનિવાર્ય બને છે. એટલે ભૂખ અને નિંદ્રાની જરૂરિયાત છે એ પણ મહત્વની, શારીરિક જરૂરિયાત છે
કેટલીક વખત એટલા માટે વધારે મહત્વની એટલા માટે છે કે કેટલીક વખત આપણે ભૂખ લાગી હોય, થાકીને આવ્યા હોય, ભૂખ લાગી છે, થાકીને આવ્યા છે કામ કરીને, જમવાનું તૈયાર ન હોય તો આપણે એમને મૂંઘી જઈએ છે. એનો મતલબ કે આ બીજી આ જરૂરિયાત કરતાં પણ આ જરૂરિયાત અતિ મહત્વની છે અને પૂર્ણ કરવી ફરજિયાત બને છે. આવા ઘણા બધા અભ્યાસો કર્યા છે અને એ અભ્યાસો દ્વારા સાબિત કર્યું છે. દાખલા તરીકે એક વ્યક્તિને 5 કલાક સિવાય 10 દિવસ સુધી સતત જાગતો રાખવામાં આવ્યો તો એમની અંદર પણ કેટલાક વિકૃતિના લક્ષણો જોવા મળ્યા, ચિત્તભ્રમો જોવા મળ્યા, બીમાર પડી ગયા, શારીરિક સ્વાસ્થ્ય બગડી ગયું એમનું. એટલે એના વિચારો વિકૃત થઈ ગયા અને પોતે આખો વિકૃત થઈ ગયો. એટલે ઊંઘની જરૂરિયાત, જો વ્યક્તિને આરામ અને ઊંઘની જરૂરિયાત પૂર્ણ ન થાય તો વ્યક્તિ પાસે દિવસ રાત જો સતત કામ કરાવવામાં આવતું હોય તો વ્યક્તિની કાર્યક્ષમતા ઘટી જાય અને વ્યક્તિને કામ કરવાની વ્યક્તિ આક્રમક બની જાય, ચીડિયો સ્વભાવ થઈ જાય અને ચિત્તભ્રમોનો વિકૃત વર્તન જોવા મળતું હોય છે એમની અંદર. ચિત્તભ્રમો અનુભવતો હોય છે, વિભ્રમો અનુભવતો હોય છે, આવું જોવા મળે વ્યક્તિની અંદર. એટલે વ્યક્તિની અંદર આરામ અને નિંદ્રા એ પણ શારીરિક જરૂરિયાત છે. તો શારીરિક જરૂરિયાત પ્રેરણાના પ્રકારોની અંદર પહેલો પ્રકાર શારીરિક પ્રેરણા, એમની અંદર શારીરિક સમતુલાવાદ, ભૂખની અને તરસની પ્રેરણા, જાતિ પ્રેરણા અને આરામ અને નિંદ્રાની પ્રેરણા. એટલા બધી બાબતો ખાસ ધ્યાન રાખજો કે પ્રેરણા એટલે શું, પ્રેરણાના પ્રકાર તરીકે શારીરિક પ્રેરણાઓ સમજાવો એવો પ્રશ્ન પૂછે તો આ પ્રેરણાઓ આપણે લખવી પડે. એ પછીનો મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ આવતીકાલે જોશું.